હાય ફ્રેન્ડ્સ, આજની રેસિપી છે વઘારેલી છાશ. એના માટે અહીંયા મેં લીધી છે મોળી છાશ, 8-9 કળી સૂકા લસણની, 2 લીલા મરચાં અને મીઠા લીમડાના પાન. હવે એક વાટકીમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું, 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર અને થોડુંક પાણી નાખીને આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું. છાશના વઘાર માટેનો મસાલો તૈયાર છે આ. હવે એક કડાઈમાં 1.5 ચમચા જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દઈશું, જીરું નાખીશું, મીઠા લીમડાના પાન નાખી દઈશું. હવે કટ કરેલા લીલા મરચાં અને લસણ નાખી દઈશું. થોડી વાર માટે સાંતળવા દઈશું. લસણ ભૂરા રંગનું થાય એટલે આપણે એની અંદર જે બનાવેલી પેસ્ટ હતી એ નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે 1/2 વાટકી જેટલું પાણી નાખીશું. થોડીક વાર માટે ચડવવા માટે રાખી દઈશું. મસાલાના અંદરથી તેલ છૂટે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ને જે છાશ રાખી છે એ આપણે એની અંદર રેડી દઈશું. સરખું મિક્સ કરી લઈશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ વઘારેલી છાશ. તમે આને રોટલી, રોટલા, ભાખરી જોડે ખાઈ શકો છો. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. તૈયાર છે ગરમા ગરમ અને ઝટપટ બની જતી એવી વઘારેલી છાશ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.